રાપર તાલુકાના ઉમૈયા ગામે રોડ દબાણ વચ્ચે અવરોધાતા વિકાસની ગતિ રૂંધાઈ. ફક્ત અરજીના આધારે કરાતી ભલામણો ક્યારેક આખા ગામના વિકાસને અવરોધવા સાથે ગામમાં પણ એકબીજા વચ્ચે મતભેદનું કારણ બનતા હોય છે. એનું એક વરવું ઉદાહરણ રાપર તાલુકાના ઉમૈયા ગામે પ્રકાશમાં આવ્યું છે. વાત છે રાપર તાલુકાના ઉમૈયા ગામની. ગત 31/10/2020 રોજ ઉમૈયા ગામના જાગૃત નાગરિક કાનજીભાઈ મકવાણા દ્વારા મા આશાપુરા ન્યૂઝનો સંપર્ક કરી પોતાના ગામ ઉમૈયામાં રાજ્યના રોડ અને બાંધકામ ખાતા દ્વારા પ્રાગપરથી સેલારી સુધી રોડ બની રહ્યો છે, જે છેલ્લા ઘણા સમયથી ફક્ત અમારા ગામના જ અમુક લોકોના અનધિકૃત દબાણોના કારણે કામ સ્થગિત કરી દેવામાં આવ્યું છે, જેના કારણે હાલે લાંબા અંતરની બસ સુવિધાઓ પણ છીનવાઈ ગઈ છે અને આખા ગામને એના કારણે હાલાકી અને સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ બાબતે મા આશાપુરા ન્યૂઝ ચેનલ દ્વારા જ્યારે ઉમૈયા ગામની મુલાકાત લેવામાં આવી ત્યારે વિશાળ ગ્રામજનોના સમૂહ સાથે સરપંચ શ્રી ફૂલીબેનના પતિ અને ચૂંટાયેલી પાંખના અગ્રણી સવજીભાઈ પટેલના જણાવ્યા મુજબ ઉમૈયા ગામે લાખોના ખર્ચે પ્રાગપરથી ઉમૈયા અને સલારીથી ઉમૈયા રોડ મંજૂર થયો હતો, જે કોન્ટ્રાક્ટર દ્વારા પૂરો પણ કરી દેવામાં આવ્યો હતો. માત્ર 200 મીટરનો રસ્તો જ ગામ વચ્ચેથી નીકળતો હોય અનધિકૃત રીતે થયેલા દબાણવાળા મકાનોની દિવાલો દૂર કરવા માટે તૈયાર ન થતા બંધ રખાયો હોવાનું સરપંચ પતિ સહિત ગ્રામજનોએ રોષભેર જણાવ્યું હતું. તો ગ્રામ પંચાયત દ્વારા ભરાયેલ ગ્રામસભામાં આવા દબાણકર્તાઓમાંના 25થી વધુ લોકો દ્વારા તો દબાણ હટાવવામાં સંમતિ પત્રક પણ આપ્યા હતા, પણ 4 ઘરો દ્વારા આનો વિરોધ કર્યો હતો. જો કે સરકાર દ્વારા જે વાડા મંજૂર કરાયા હતા એનાથી વધુ દબાણ કરીને તેમાં રહેતા આ દબાણ કરતા લોકો દ્વારા આ બાબતે કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડાને અરજી કરાતા કાંઈ પણ જોયા જાણ્યા વગર કે સ્થળની તપાસ કર્યા વગર સાંસદશ્રી દ્વારા આ કામને ફક્ત 4 જણની અરજીના કારણે અટકાવીને આખા ગામ માટે હાલે ગૂંચવાડો સર્જાયો છે, સાથે આવનારા ચૂંટણીઓના બહિષ્કાર કરવા સુધીની પણ તૈયારી દર્શાવી હતી. અવારનવાર સર્જાતા અકસ્માતો અહીં હવે સામાન્ય બાબત બની ગયા છે. અકસ્માત ઝોન બનેલા અને જેના કારણે એસટી બસો પણ નથી આવતી અને વારંવાર અકસ્માતો સર્જાતા આ 200 મીટર રોડનું કામ ટલે ચડ્યું છે, જેના કારણે આખા ગામને ભોગવવું પડે છે, જેની અવારનવાર રજૂઆતો રાપર તાલુકા વિકાસ અધિકારી, ભુજ માર્ગ મકાન વિભાગ અને સાંસદ ધારાસભ્ય વગેરેને કરાઈ, પણ અધિકારીઓ કે કોઈ પણ રાજકીય લોકો દ્વારા આજ સુધી સ્થળ તપાસ કે ગામ લોકોને પડતી હાલાકી વિશે માત્ર મૌખિક વાયદાઓ કરવા સિવાય કોઈ નક્કર કામગીરી ના કરાતા આગામી દિવસોમાં સરપંચ સહિત આખું ગામ કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર વિરોધ અને ધરણા સહિતની તૈયારીઓ કરી રહેલા આ શાંતિપ્રિય ગામના લોકોની સ્પષ્ટ વર્તાઈ રહેલી તકલીફને તંત્ર નજરઅંદાજ કરશે તો ન છૂટકે અમારે પણ ગાંધી માર્ગ લેવો પડશે, એવું સરપંચ સવજીભાઈ પટેલ, પૂર્વ સરપંચ ભીખુભાઈ રાજપૂત, ક્ષત્રિય આગેવાન બડુભા વાઘેલા, મહેશભાઈ ઠક્કર, બચુભાઈ પટેલ અને મોટી સંખ્યામાં હાજર રહેલા ઉમૈયા ગ્રામજનોએ રોષભેર જણાવ્યું હતું. તો આ બાબતે અમે જ્યારે રાપર તાલુકા વિકાસ અધિકારી ચાવડા સાહેબનો સંપર્ક કર્યો ત્યારે સ્થાનિક આ અધિકારીએ કરેલી વાત અહીં પ્રસ્તુત છે. સ્ટોરી બાય ઘનશ્યામ બારોટ, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, રાપર. અમારો ઉમિયા ગ્રામ પંચાયતનો પહેલો રસ્તો 7.5 મીટરનો હતો, જે અત્યારે સરકારશ્રીના નિયમ મુજબ 7 મીટર પહોળાઈથી મંજૂર થયેલ છે. પ્રાગ પરથી સેલારી રોડ બની ગયો છે અને ઉમિયા ગામમાં જે પસાર થાય છે તે હવે ગામ તળમાં 100 મીટર અને 200 મીટર ગામતળથી બહારનો રસ્તો છે. તેમાં આપણે અહીંયા કને આ બાજુ અખા હરખા અને વસ્ત્રમ હરખા અને આ બાજુ હીરા મેમા એ તેમણે વાંધો લીધો છે. બાકીના જે સહમત છે, એટલે ટૂંકમાં સહમત કેટલા છે, વાંધો કેટલા? 37 જણા સહમત છે અને 7 જણા અસહમત છે. બરાબર, એટલે આ પ્રશ્ન આખો તમારો ટૂંકમાં જે રોડ તમારો કેટલા મીટરનો બન્યા છે? 7 મીટર. બરાબર, અને એ જાય છે પ્રાગ પરથી સલારી. પ્રાગ પર હાલે તમને તકલીફ શું છે આના કારણે? જો આ રસ્તો પોળો ન થાય તો વારંવાર અકસ્માત થાય અને અમારી જે લાંબા રૂટની બસો છે, રાપર આણંદ, રાપર પાટણ ઊંઝા અને એક રાપર ભુજ, એ 3 બસો ચાલુ કરાવી, મા મહેનતે ચાલુ કરાવી, મહિનો એક હાલે અને વરે ડ્રાઈવરના કહેવાથી 1.5 કલાક અહીંયા રસ્તા ઉપર બસ પડ્યું હોય અને તો બસ કોઈ આગળ નીકળતી નથી, તો અમારે બસો બંધ થઈ જાય. એના માટે અમારે પાટણથી છે રાપર ઉપર ઉતરવું પડે, ક્યાં તો પ્રાગપુર ઉતરવું પડે, અને એ રસ્તો ન હોય તો અમારે ઘરના પૈસા ભાડું ખર્ચી અને સવારે મૂકવા જવા, સાંજે લેવા જવા પડે. હા, મોટી તકલીફ છે. શું કહેશો પૂર્વ સરપંચ તરીકે ભીખાભાઈ? મારું કહેવાનું એ જ છે કે આ જે ગામ છે, ગામની અંદર જે પહેલાં અત્યારે જે ગામની વસ્તી પ્રમાણે અને જે તે વખતે
આ લોકો ભૂકંપ પછી હટી ગયા છે, બરાબર છે. હવે એની અંદર ગામની અંદર વસ્તી પર સાધન વધી ગયા છે. પછી એક ભાઈ ખેડૂતને આવવા જવા માટે સાધન સામું આવે તો એને પાછી લેવી બહુ મુશ્કેલ પડે છે, જેથી કરીને એક અકસ્માતનો ભય લાગે છે. જેથી કરીને ક્યારેય પણ અકસ્માત થાય એનું કાંઈ નક્કી નથી, અને અકસ્માત થાય એટલે બધાને તકલીફ જેવું થાય છે, બરાબર છે ને. રોડ રસ્તો એક કોઈની આ માલિકીનો નથી, આ તો એક સમગ્ર ગામનું છે. અને આ જે આક્ષેપો કર્યા છે એ પાયા વિહોણા છે, બરાબર છે. આ ખોટા આક્ષેપો છે, અને જે રસ્તો છે એ હોવો જરૂરી છે. મારું કહેવાનું એ જ છે કે જો ગામમાં 20 જણા સહમત હોય અને 3 જણા અસહમત હોય તો આ ખોટું કહેવાય. એટલે આ પોતાની વ્યક્તિગત પોતાનો સ્વાર્થ, અને જેમ જેમ વસ્તી વધારો થયો તેમ તેમ આજે સરકારશ્રીના નિયમ મુજબ રોડ પણ પક્કા કરવા જરૂરી છે, અને સરકારશ્રીના ગાઈડલાઈન મુજબ રોડ કરવા જરૂરી છે, બરાબર છે. અને હાલો જ્યાં એક વસ્તુ છે કે જ્યાં જે દબાણ જે આગળ આપણે જાશું જોશું ત્યાં એટલું બધું દબાણ છે કે સાધન આવે તો ગાડી પાછી લેવી હોય તો ડ્રાઈવર મોઢું પણ કાઢી શકે એમ નથી એસટી વાળો. જેથી કરીને એ ગોલાઈની અંદર ક્યારેય પણ અકસ્માત થાય એનું કંઈ નક્કી નથી. હું ઉમિયાનો રહેવાસી મહેશ ઠક્કર. હમણાં હાલ જ અમારે ગામમાં જે મેઇન રોડ ઉપર જે રોડ ઉપર તકલીફ છે તે રોડ મોટો કરવા માટે જે સૂચન કર્યા હતા ગામ લોકોએ પણ સાથ આપ્યો છે, અને તેમાં દલિતોનો સહમતિ અને દરબાર પટેલ ઘણા લોકોની સહમતિ છે. તેમ છતાં પણ અમુક લોકો એવો દલિત સમાજ થકી એમ બોલે છે કે આ અમારા વિરુદ્ધ આમ કાર્ય કરે છે અને અમારું મકાન કે આ તે જે ગેરકાયદેસર આવી રીતના કરાવે છે. તો એમાં એવું છે નહીં, જો અમારે દલિતનું હોય તો ગામમાં જે મેઇન પાણી પર દલિત જ આપીએ, દલિત દ્વારા પાણી સમિતિમાં દલિત છે, અને ટીસી પણ દલિત છે, પંચાયતમાં જે ટીસી ઈ પણ વીસી પણ ઈ દલિત જ છે. દલિતનું એવું કોઈ છે નહીં કારણ, દલિતનો કોઈ એવો વિરોધ નથી. અને આના પહેલા પણ જો 20 વર્ષ જેવો સમય પણ દલિત એક ઘંટી ચલાવતા હતા, દલિતનો વિરોધ હોય તો એવું છે નહીં કંઈ. અને જે માર્ગમાં એક્સિડન્ટ થયા છે, અકસ્માત થયા છે, જે વાહન વ્યવહારમાં જે પણ વાડી વાળા કે બીજા ત્રીજા મેઇન હાઈવેમાં એકબીજા સામ સામે વાહન કરવામાં તકલીફ થાય છે, એમનો જે મંદિર બનાવ્યું એમાં પણ ગામ લોકોનો ભજુ ભૂરા મેઇન ફાળો છે. હા, અને જે ગણેશ મંદિર બન્યું તેમાં પણ ગામ લોકો તેમજ ભજુ ભૂરા તેમજ સમસ્ત સમાજનો સહયોગ હતો. જો એવો વિરોધ હોય તો સહયોગ જ ન હોય, પણ ગામ એવું જ માને છે કે સૌ સરખા, દલિત ઓલ સમાજ સરખી, બાકી જે કાર્ય કરવાનું છે તે જલ્દીસર થાય અને બરોબર થાય તે માટે જે મેઇન રસ્તો કહે છે કે જે થવો જોઈએ તે થાય, નહીં તો આવતી ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવામાં આવશે. અને એના દબાણ દૂર કરે, હા બસ તે દબાણ દૂર કરે તેવી ગ્રામજનોની ઈચ્છા છે. હવે રાપર તાલુકાના ઉમિયા ગામે આરએનબી સ્ટેટ હેઠળનો જે અત્યારે રોડનું કામ ચાલી રહ્યું છે, એટલે રોડનું કામ પૂરું થવાનું છે, અને ઉમિયા ગામમાંથી અંદરથી જે રસ્તો પસાર થાય છે ત્યાં આર્મી સ્ટેટના જાની સાહેબના ડીના જણાવ્યા મુજબ સીસી રોડ કરવાનું થાય છે, અને ત્યાં થોડું રોડ સાઈડમાં દબાણ થઈ ગયું છે એવી વાત હતી. એટલે અહીંયાથી અમે સરપંચ દ્વારા પંચાયત દ્વારા અમને જે રજૂઆત આવી બાબતે ગ્રામ પંચાયતે ત્યાં સ્થાનિક લોકોને 40-45 લોકોનો જે દબાણ છે, સામાન્ય દબાણ છે કે જ્યાં વાડ છે કે દિવાલ છે એવું છે, કોઈ મકાન પાડવાનું થતું નથી. સાહેબ એક મિનિટ સાહેબ, એમાં મકાન તો પાડવાના થાય જ છે, કારણ કે જે રસ્તામાં આવે છે ને આપણે જે જે માનવના કેમેરામાં આવ્યા છે એમાં 2-3 જ મકાન છે, અને આ બાજુ હશે 2-4, 2 સાઈડમાં દબાણ છે. એટલે તમે કદાચ ત્યાં સ્થાનિકે મુલાકાત લીધી કે નહીં મને ખ્યાલ નથી, પણ મુલાકાત લેશો તો ખ્યાલ આવશે કે દબાણ તો 2 બાજુ છે. એ દબાણ સ્વેચ્છાએ હટાવવા માટે પંચાયતે પણ ઘણી બધી ગ્રામસભા બોલાવીને લોકોને સમજાવ્યા છે, અને અહીંયાથી પણ અમારી મુલાકાત જ્યારે લોકો આવ્યા ત્યારે સમજાવવામાં આવ્યા છે કે આપનું જ કામ છે, આપણા ગામના વિકાસ માટેનું કામ છે, અને લોકોની સુખાકારી માટેનો આ જે રસ્તો છે અવર જવર માટેનો એ પોરો થઈ જાય, જેની સ્ટેટની એની સાઈડ તો છે જ, એનો માપ તો છે. આ સાહેબી ખાલી 1.5 ફૂટ કે એવું કાંક સરપંચ કહેતા હતા કે એટલું જાય છે. હા, બહુ અઢીના જણા મુજબ 2-2.5 ફૂટનો 2 સાઈડમાં કપાત કરવાની થાય છે, વધારે ન થતી. એમાં લોકો સમજ થઈ ગયા છે. રહી છે 3-4 થી 5 ઘરના લોકો છે એમનો થોડો પ્રશ્ન છે, પણ એમને સમજાવી રહ્યા છે, એ લોકો પણ
સંમતિ આપી દેશું હું તમને જણાવ્યું. રાપર શહેરમાં કુદરતી અને નયનરમ્ય વાતાવરણ વચ્ચે રહેવાની ઉત્તમ સગવડ ધરાવતી જગ્યા એટલે ભવાની પાર્ક. મકાન નહીં પણ ઘરની લાગણીનો પ્રત્યક્ષ અનુભૂતિ એટલે ભવાની પાર્ક. જરૂરિયાતની તમામ પ્રાથમિક સુવિધાઓથી સજ્જ ટાઉનશીપ એટલે ભવાની પાર્ક. 1 BHK, 2 BHK અને 3 BHKના ભવ્ય બંગલાઓનું બુકિંગ ચાલુ છે. નવનિર્મિત 94 પ્લોટ ઉપર બંગલોઝ માટે સ્થળ પર જ લોનની સુવિધા માટે માર્ગદર્શન ઉપલબ્ધ છે. વધુ માહિતી માટે સંપર્ક કરો જીગરભાઈ એમ રાજપૂત, મોબાઈલ નંબર 9712207207, સામતભાઈ વી રાજપૂત 9909883393. તો રાશિની જુઓ છો, આજે જ બુક કરાવો આપના સપનાનું ઘર.